એમપીના ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને કઈ રીતે જંગી બહુમતીથી જીતી શકે એ માટે માર્ગદર્શન અપાયું હતું. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કોર કમિટી દ્વારા સતત મનોમંથન કરીને હરીફ ઉમેદવારને હરાવી જંગી બહુમતી સાથે લોકસભા સીટ કબજે કરવા સતત સિનિયર નેતાઓ ભરૂચ ખાતે બેઠકો કરી રહ્યા છે અને મનોમંથન ચાલી રહ્યું છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં હાલના સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળશે કે કેમ એ પણ એક લોક પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે એડીચોટીનું જોર લગાવતા ટિકિટ મેળવવા ઇચ્છતા નેતાઓ પણ પોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ હરીફ ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા પણ પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત કરીને જીત સુનિશ્ચિત કરવાની કવાયત હાલ ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે. મોદી જી કો તીસરી વાર પ્રધાનમંત્રી બનાને કે લીએ જો પૂરે દેશમાં એક વાતાવરણ બન કે તૈયાર હો ગયા હૈ. યે કાફી દિનો કે બાદ એક એસા ચુનાવ હૈ જિસમે એક અલગ તરહ કા ઉત્સાહ જન સામાન્ય મેં દેખને કો મિલ રહા હૈ. લોગ મોદી જી કો તીસરી વાર પ્રધાનમંત્રી બનાકર અપને સપને કો પૂરા કરના ચાહતે હૈ, ક્યોંકિ 10 વર્ષો મેં મોદી જી ને જો કામ કિયા હૈ, ન સિર્ફ વિકાસ કી ગતિ કો બઢાયા, ન સિર્ફ ગરીબ લોગો કે કલ્યાણ કી યોજનાએ બનાઈ, બલ્કિ જો દેશ ઉલઝે હુએ મામલે થે, ચાહે વો ધારા 370 કા મામલા હો, ચાહે વો અયોધ્યા મેં ભગવાન રામ કે ભવ્ય મંદિર કે નિર્માણ કા મામલા હો, ઉસકો ભી બડી કુશલતા સે ઉન્હોને સુલઝા કર અપને નેતૃત્વ કા લોહા ન સિર્ફ દેશ મેં બલ્કિ દુનિયા કે લોગો કો માનને કે લીએ મજબૂર કિયા હૈ. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દ્વારા હાલ સમગ્ર આદિવાસી વિસ્તારની તમામ બેઠકો પર પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક નેતા અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો કરીને સૂચનો કરવામાં આવી રહ્યા છે.